અમદાવાદના નવરંગપુરામાં પ્રેમ લગ્ન કરનાર યુગલ મુશ્કેલીમાં મુકાઈ ગયો. યુવતીના પરિવારે સમાધાનના બહાને બોલાવી હુમલો કરી દેતા થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ. હુમલો કર્યા બાદ પરિવારજનો યુવતીને ગાડીમાં બેસાડી નાસી છૂટ્યા. આ સમગ્ર મામલો કેમેરામાં કેદ થઈ ગયો. દ્રશ્યોમાં જોવાતી ભાગદોડ અમદાવાદના નવરંગપુરામાં આવેલા જૈન દેરાસરમાં થઈ રહી છે. હાથમાં લાકડી અને હોકીઓ લઈને આમ તેમ દોડી રહેલા આ લોકો એક યુવતીના પરિવારજનો છે અને બીજા દ્રશ્યોમાં જુઓ જેમાં લાકડીથી યુવતીને માર મારવામાં આવી રહ્યો છે. માત્ર યુવતીને જ નહીં તેના પતિ અને પરિવારજનોને પણ આ અંધાધૂંધ ભાગી રહેલા લોકોએ લાકડી અને હોકીથી માર માર્યો છે. આ મારામારીમાં ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલો કર્યા બાદ આ લોકો યુવતીને કારમાં બેસાડી નાસી છૂટ્યા છે. યુવતીના કાકા અને તેના બીજા સગા સંબંધીઓ આવી અને ફરિયાદીના પરિવારજનો સાથે મારકૂટ કરી અને છોકરીને બગાડી લઈ ગયેલ છે. જે બાબતે નવરંગપુરા પોલીસ સ્ટેશન રજીસ્ટર કર્યો છે અને હાલ તપાસ ચાલુ છે. આરોપી જે છે એમાં જીતુભાઈ દેસાઈ, વાસુ રબારી અને જીગર રબારી જે કાકા ભત્રીજા થાય છે અને એની સાથેના બીજા સાતેક જણા એ રીતેના નામો એફઆઈઆરમાં દર્શાવવામાં આવેલ છે. સમગ્ર મામલો એવો છે કે યુવક ભાવિન શાહ અને યુવતી પલક દેસાઈ બંને સોલાની એક જ સોસાયટીમાં રહેતા હતા અને તેમણે 2016માં પ્રેમ લગ્ન કર્યા છે. આટલા લાંબા સમય બાદ યુવતીના પરિવારજનો તરફથી સમાધાન માટે કહેવાયું હતું, જેના ભાગરૂપે આ યુવક યુવતી અને પરિવારના નવરંગપુરા જૈન દેરાસર પહોંચ્યો હતો. પણ ત્યાં દ્રશ્યોમાં જોવાઈ રહ્યું છે તે પ્રમાણે યુવતીના પરિવારજનોએ સમાધાનના બદલે ઘમાસાણ મચાવી દીધું છે, જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે આ સીસીટીવી દ્રશ્યોના આધારે તપાસ શરૂ કરી છે. મેં પલક ભાવેશભાઈ દેસાઈ નામની છોકરી જોડે મારી સોસાયટીમાં જ જે રહે છે 61 નંબર મહાલય બંગલોસમાં એની જો લગ્ન કાયદેસર 2016માં કરેલા હતા. અમને એમ હતું કે એના મમ્મી પપ્પા શાંતિથી માની જશે અને શાંતિથી થઈ જાય એટલે એના ઘરે રહેતી હતી, હું મારા ઘરે રહેતા હતા. 2 વર્ષથી એના મમ્મી પપ્પાને મનાવતી હતી, એના ફઈ થ્રુ બધા તું મનાવતી હતી, પણ એ લોકો માની નહોતા રહ્યા. છેલ્લા થોડા ટાઈમથી એનું પ્રેશર હતું કે બીજે લગ્ન કરાવી દેશે. એના હિસાબે મારી જો શનિવારે ભાગી ગઈ હતી, અંબે ઘરમાં નીકળી ગયા હતા અને થોડા ટાઈમ બાદ મારા પપ્પા લોકો જોડે લોકો કોન્ટેક્ટ કરી વાત કરતા કે સમાધાન કરાવી દઈએ, આપણે શાંતિ મળી દીધી, આપણે સમાધાન માટે તૈયાર હતા. એટલે ગઈકાલે બપોરે 4-4:30 આસપાસ નવરંગપુરા જૈન દેરાસરમાં અમે મિટિંગ રાખી હતી સમાધાન માટેની. સમાધાન માટે મળ્યા હતા, એમના તરફથી અરજી બી દેસાઈ કરીને સમાધાન માટે આવ્યા હતા. વાતચીત કરી, 2-4 મિનિટ વાતચીત કરી, ત્યાં જ એમના ત્યાંથી 10-15 ગુંડાઓ આવી ગયા હતા અને પલકને ઉઠાઈને લઈ ગયા અને મારામારી કરી હતી. મારા મમ્મી પપ્પાને બી માર્યો છે અને મારા ભાઈઓને બી માર માર્યો છે અને પલકને ઉઠાઈને લઈ જાય છે, એની વિડીયો ફૂટેજ છે જ. લાગે છે કે દીકરીએ કરેલા પ્રેમ લગ્ન પરિવારને મંજૂર ન હતા. આટલા લાંબા સમય બાદ પણ યુવતીના પરિવારજનોને એ વાતનો રંજ રહ્યો હશે અને કદાચ એટલા માટે જ નવરંગપુરા બસ સ્ટેન્ડની નજીક આવેલા જૈન દેરાસરમાં સમગ્ર પરિવારને સમાધાનના બહાને બોલાવી ઘમાસાણ મચાવી દીધું. ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના સોલામાં રહેતા ભાવિન શાહ નામના યુવકના લગ્ન પલક દેસાઈ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન 2016માં થયા હતા. યુવતીના પરિવારજનોએ સમાધાનના બહાને નવરંગપુરામાં આવેલા જૈન દેરાસરમાં યુવક તેમજ તેમના પરિવારને બોલાવ્યા હતા, ત્યારે તે સમયે અચાનક જ 8-10 શખ્સો આવી ગયા હતા અને યુવક અને યુવતીને ઢોર માર માર્યો હતો અને યુવતીને અપહરણ કરીને પરિવારજનો અહીંયાથી લઈ ગયા હતા. ત્યારે આ મામલે હાલમાં નવરંગપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે જૈન દેરાસરમાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન સંજય સાથે ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.